સુરતના કડોદરા ખાતે આવેલ સુપ્રસિદ્ધ આંકડામુખી હનુમાનજી મંદિરના ટ્રસ્ટી દ્વારા કોરોના મહામારીને લઈને વર્ષોથી ચાલતા આવતા લોકમેળાને સ્થગિત કરવાનો નિર્ણય કરી અચોક્કસ મુદત માટે મંદિર બંધ રાખવાનું નક્કી કર્યું છે। સુરતના કડોદરા નગર ખાતે આવેલ સુપ્રસિદ્ધ આંકડામુખી હનુમાનજી મંદિર લગભગ 700 થી 800 વર્ષ પુરાણું છે। અહીં સ્થાપિત થયેલા 11 મુખવાળા હનુમાનજી દાદાની મૂર્તિ સ્વયંભૂ હોય લોકોની આસ્થાનું પ્રતિક બની રહ્યું છે। રાજ્યના વિવિધ વિસ્તારોમાંથી અહીં ભક્તો ખાસ કરીને શ્રાવણ માસમાં મોટી સંખ્યામાં લોકો દર્શન કરી ધન્યતા અનુભવતા હતા, સાથે સાથે સહપરિવાર મેળાનો આનંદ પણ ઉઠાવતા હતા। કડોદરા ખાતે વર્ષોથી અહીં મંદિર પ્રાંગણને અડીને આવેલા વિશાળ મેદાનમાં લોકમેળો ભરાતો આવ્યો છે, જ્યાં આગળ મોટી સંખ્યામાં વિવિધ રાઈડ, ચકડોળ, કોઠવી, શ્રમજીવી પરિવારના લોકો પોતાના તંબુ બાંધી આખા શ્રાવણ મહિનામાં ખાસ્સી એવી રોજગારી મેળવતા હતા। આ સાથે જ અન્ય રેકડીવાળા, વિવિધ ખાણીપીણીવાળા સહિત કપડાઓના સ્ટોલ તથા નાના ભૂલકાઓ માટેના રમકડા મોટી સંખ્યામાં સ્ટોલ ભરાતા હતા, જેથી કરીને સ્થાનિક તેમજ બહારથી આવતા શ્રમજીવી પરિવારના લોકોને રોજગારી મળી રહેતી હતી, જેમાં આંકડામુખી હનુમાનજી મંદિરના ટ્રસ્ટને પણ રાહત દરે સ્ટોલ ઉપલબ્ધ કરાવવામાં આવતા અમુક આવક ટ્રસ્ટમાં મળી રહેતી હતી, જેની તૈયારી મહિના અગાઉથી શરૂ થઈ જતી હતી। જોકે હાલ સુરત શહેર તેમજ જિલ્લામાં પણ હવે દિવસે દિવસે વધતા કોરોના સંક્રમણને અટકાવવા મંદિરના ટ્રસ્ટ દ્વારા મેળાને મુલતવી રાખવાનો નિર્ણય કરવામાં આવ્યો હતો, તથા શ્રાવણ મહિના દરમિયાન મંદિર અનિશ્ચિત સમય માટે બંધ હોય ભક્તોએ ઘરે રહી પ્રાર્થના કરવા જણાવ્યું હતું। બ્યુરો રિપોર્ટ, ZS TV, સુરત। આપનું નામ અને હોજો? હું અકરામુખી હનુમાનજી મંદિર ટ્રસ્ટમાં ટ્રસ્ટી છું। મારું નામ ભરતકુમાર રતિલાલ મોદી। ભરતભાઈ, જ્યારે આજે હવે 21 તારીખથી શ્રાવણ મહિનો શરૂ થાય છે તો મેળાનું આયોજન પણ થતું હતું, તો એ વિશે થોડી માહિતી આપશો? હા, એ મેળાનું આયોજન અમારું શ્રાવણ મહિનાથી એક મહિનો આગળથી અમે ઘણા સ્ટોલો ઊભા થાય, અહીંયા ચકડોળવાળા આ તે બધાઓ અમે આપતા હતા, પરંતુ મહામારી કોરોનાના હિસાબે અમે આ વખતે બિલકુલ એ બંધ રાખેલ છે। અમારે ત્યાં લગભગ આશરે સ્ટોલો 550 થી 600 સ્ટોલો લાગતા, જેમાં રમકડાથી માંડીને દરેક વસ્તુ અહીંયા મળતી, હાટ જેવું ભરાતું, અને ફેમિલી સાથે લોકો અહીંયા દર્શનાર્થે આવતા। શનિવારે તો લગભગ હું માનું ત્યાં સુધી 50 થી 60 હજાર માણસો અહીંયા દર્શનાર્થે આવતા। હવે જ્યારે મેળાનું આયોજન નહીવત થયું છે કોરોના મહામારીને કારણે, તો શ્રાવણ મહિનાની અંદર મંદિરમાં દર્શનાર્થીઓ માટે આપણે ભક્તોને આપણે શું સંદેશો આપશો? શ્રાવણ મહિના માટે અમે એવું વિચાર્યું છે કે અમારા આ જે અકરામુખી હનુમાનજી મંદિર છે એ શક્તિમાન છે, એમની પાસે ઘણી શક્તિ છે, એની ધજાના બી આપણે દર્શન કરીએ અને આગેથી બી આપણે એને બે હાથ જોડીએ તો એ આપણને